नमस्कार भाग्य दर्पण में आपनु स्वागत छे, हूँ कृष्णा। दर्शक मित्रों, ईश्वर ना चौपड़ा में आपनु बोलेलू के वाचेलू नहीं, परंतु आपनु करेलू कर्म नोंधाय छे। आजना विचार साथे शुरू करिए अपना भाग्य ना दर्पण ने रजू करतो अमारो विशेष कार्यक्रम भाग्य दर्पण। तो भाग्य दर्पण में अपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपनी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य और वास्तुशास्त्री हसितभाई पाठक। हसितभाई भाग्य दर्पण में आपनु स्वागत छे। नमस्कार। नमस्कार हसितभाई, सौप्रथम जाणवा मांगीशु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। हा, आजना दिवसनी शुभ शुरुआत करीशु पंचांगनी जानकारी थी। आजे वार छे मंगळवार, विक्रम संवत 2079 चाली रह्यो छे। तारीख छे 10 ઓક્ટોબર 2023। આજની તિથિ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ ચાલે છે, તેની આજે 11 છે। આજે છે ભાદરવા વદ 11, નક્ષત્ર મગા છે, યોગ સાધ્ય અને કરણ બાલવ આવે છે। આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષર હોય છે મ અને ટ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને આજે વિશેષ શ્રાદ્ધ છે। આજનો દિવસે મઘા શ્રાદ્ધ કહેવાય છે। ઉપરાંત આજે એકાદશી પણ છે, આજે ઇન્દિરા એકાદશી છે, એટલે નારાયણની સાથે મા લક્ષ્મીની ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે। ઇન્દિરા એ મા લક્ષ્મીનું એક નામ જ છે। આજે કુમારયોગ પણ છે, જે શુભ ગણાય છે, બપોરે 3-8 સુધી રહેવાનો છે। આજની વાસ્તુટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુટીપમાં આપણે એક વિશેષ વાત કરવા રહી છે। શ્રાદ્ધ પક્ષ ચાલે છે, પિત્રોની વાત ચાલે છે, પિત્રો સાથે સંકળાયેલા વૃક્ષની વાત એટલે પીપળાની વાત કરી છે। પીપળા વિશે ખૂબ જ આપણે ત્યાં માન્યતાઓ વિવિધ પ્રકારની પ્રચલિત છે। પીપળાને શ્રેષ્ઠ પવિત્ર વૃક્ષ તરીકે પણ આપણે માનીએ છીએ, તો ક્યારેક પીપળાથી ડરવાની પણ વાત ચાલતી હોય છે, પીપળાથી ભય પણ રહેતો હોય છે। એનું કારણ છે કે પીપળો એક વિશિષ્ટ વૃક્ષ છે, તેની ઉર્જા જે છે તે ખૂબ જ અતિશય હોય છે। ભગવાને સ્વયં ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે વૃક્ષોમાં અશ્વત્થ એટલે પીપળો હું છું। અને આપણે પવિત્ર માનતા હોઈએ છીએ પીપળાને, પૂજા કરવાથી, તેને જળ ચડાવવાથી, પ્રદક્ષિણા કરવાથી અને વિવિધ વ્રત ઉપવાસમાં તેની અલગ રીતે વિવિધ ઉપચારથી પૂજા કરવાથી ખૂબ ફળ મળે છે। શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે જેને સંતાન થતાં ન હોય તો એ જો વિધિવત રીતે પીપળાની પ્રદક્ષિણા કરે, અનુષ્ઠાનપૂર્વક જે સંકલ્પ લઈને, તો પણ તેને સંતાનની પ્રાપ્તિ થતી હોય છે। પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો વાત કરવામાં આવે તો પીપળાનું ઝાડ એ ઘરમાં ઉગાડાતું નથી, ઘરમાં જો ઉગાડાય તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અયોગ્ય માનવામાં આવે છે, અને જો ઉગી જાય તો એ કોઈક પ્રકારનો વિશેષ સંકેત પણ આપે છે। કઈ રીતે ઉગે છે, કઈ જગ્યાએ ઉગે છે, કઈ દિશામાં ઉગે છે, એ બધી વસ્તુઓનું યોગ્ય રીતે આકલન કરવું જોઈએ, તો જેનાથી ખબર પડે કે આ કેમ આવું થઈ રહ્યું છે। બીજું ખાસ વાત કે જો પીપળો ઉગી જાય તો શું કરવું, અત્યારે બહુ જ લોકો વ્યક્તિઓમાં દ્વિધા રહેતી હોય છે। હા, શાસ્ત્રોમાં એમ પણ કહેલું છે કે પીપળાનું ઝાડ જે છે તે ઉગાડાય, પણ એ તમારે કોઈ મોટો પ્લોટ હોય, મોટી જમીન હોય, એવી જગ્યાઓ હોય પોતાની, તો ત્યાં તે જે તે સ્થાન હોય તેની પશ્ચિમ દિશામાં પીપળાનું ઝાડ જે છે તેને ઉગાડી શકાતું હોય છે, એટલે આ વાતનું ધ્યાન રાખવા। જી જી, 12 રાશિનું રાશિફળની જો વાત કરે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, હર્ષિલભાઈ છે। હર્ષિલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 7-6-2000। ફરીથી જણાવશો એકવાર? 7-6-2000। જી, સમય જણાવો। 11:25 સવારે। જન્મ સ્થળ? રાધનપુર। પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ગવર્નમેન્ટ નોકરી મળશે કે સરકારી ક્યારે, અને લગ્ન યોગ ક્યારે છે?
કોના વિશે પ્રશ્ન છે ભાઈ? આ મારા વિશે છે. શું અભ્યાસ કરો તમે ભાઈ? મેં એમએસસીઆઈટી કરી છે. અચ્છા, અને કઈ ગવર્નમેન્ટ એક્ઝામ આપી રહ્યા છો? આ એસએસસી ની તૈયારી ચાલુ છે. અચ્છા, એવું છે. એટલે હજી તો વાર છે ભાઈ, બરાબર છે. સારું, ચાલો જોઈ લઈએ કે તમારી કુંડળી શું કહે છે. સિંહ લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી સૂર્ય એ શુક્રની રાશિમાં છે, કર્મસ્થાનમાં છે, એટલે એ સૂચવે છે કે હા, સૂર્યની સ્થિતિ સૂચવે છે કે શક્યતા દેખાઈ રહી છે. પણ સાથે શનિ મહારાજ હોવાને કારણે થોડો વિલંબ થાય, તમારા પોતાની આળસને કારણે અથવા યોગ્ય પૂરતી તૈયારી ન થવાને કારણે ક્યાંક ચૂકી જવા એવું બની શકે. માટે જો પહેલી વાત એ છે કે શક્યતા છે માટે મહેનત પૂરેપૂરી કરો. સમયને થોડી વાર છે, હજી 2024ના મધ્યભાગથી લઈ અને 2025ના વર્ષ સુધીનો સમય છે, એ યોગ્ય સમય છે. એ સમયનું એ પ્રમાણે જો પ્લાનિંગ થતું હોય તો વધારે સારું રહેશે. તૈયારી કરવામાં કોઈ કચાશ ન રાખશો, કારણ કે એ વાત સૂચવે છે ગ્રહો. ફરી કહીશ કે 100% તૈયારી માટે તમારી પોતાની 150% તૈયારી હોવી જોઈએ. આ વાતનું ધ્યાન રાખવાનું છે. બીજું કે કુંડળીમાં પ્રબળ ગ્રહણ દોષ એટલે નિર્ણય શક્તિ છે તેમાં ક્યાંક ઊંચ નીચ થઈ જાય. બુદ્ધિશાળી છો પણ સ્વમાની પણ છો, ક્યાંક ખોટી ખોટી વાતે ગુસ્સો થઈ જાય છે અને તે તકરાર વિવાદ થઈ શકે તેવું પણ બને છે. મહત્વાકાંક્ષી છો, એમ્બિશિયસ છો, પણ ક્યારેક ખોટો ચૂક નિર્ણય લઈ જાય તકલીફ પડે, કારણ કે ગ્રહણ દોષ છે. તો ગ્રહણ દોષનું આપ સૌથી પહેલાં તો નિવારણ કરાવો વિશેષ સંકલ્પ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું કે તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરો, અને સૌથી અગત્યનું દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો અને સૂર્યના મંત્ર જપ કરો. આટલું કરવાથી વિશેષ ફાયદો થઈ શકશે. હરીશભાઈ જોડાઈ ગયા છે. હરીશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, મારી જન્મ તારીખ 27/8/1961. જન્મ સમય? રાતના 11:34. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી ખરેખર મારી નામ હરીશ છે, તો મારી રાશિ કઈ આવે છે એ જણાવશો, અને રાશિમાં પનોતી છે કે નહીં અને એના ઉપચાર વિશે જણાવશો. હાજી સર, તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરવામાં આવે તો તમારી મીન રાશિ આવે છે. મીન રાશિ એટલે દ, ચ, ઝ અને થ. હવે મીન રાશિ જે છે તેને 7:30 પનોતી શરૂ થયેલી છે, અને આ હજી તો આ વર્ષે જ એટલે 2023ના જાન્યુઆરીથી શરૂ થયેલી છે, એટલે સમજો કે હજી તો 6 મહિના જેવું થયું, 7-8 મહિનાનો, બરાબર. પણ હજી બીજા લગભગ 6.5-7 વર્ષ કાઢવાના રહેશે. પણ સૌથી પહેલી વાત કે શનિની પનોતીથી ગભરાવાની વાત નથી. આ આપ અને અન્ય સર્વે દર્શક મિત્રો જે સાંભળે છે બધાને જ કહું છું કે સમજણ કેળવો. શનિ કંઈ તમને વગર કારણે કોઈ દુઃખ નહીં આપે, પીડા નહીં આપે, પણ તમારા પહેલાંના કરેલા ખોટા કર્મો હોય તો તેનું ફળ તો ભોગવવાનું છે. ત્યારે શનિની દશામાં તે ફળ આપી દેશે, માટે એ પીડાકારી કહેવાતી હોય છે. શનિની દશામાં એવું નથી કે તકલીફો જ આવે. ઘણા બધા વ્યક્તિ એવા જોયા છે કે જે લોકોનું ખૂબ સારી પ્રગતિ થઈ છે, ખૂબ સારી પોઝિશન પ્રાપ્ત થયેલી છે, જમીન પરથી ઉપર આવી ગયા હોય તેવું પણ છે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે. મીન રાશિ જે છે તેને અત્યારે પાયો સારો છે, એટલે વિશેષ ચિંતાનું ધ્યાન રાખવાનું છે, પણ તેમ છતાં માનસિક રીતે કોઈને કોઈ ચિંતા રહી શકે તે વાતનું ધ્યાન રાખવાનું છે. 7:30ના ઉપાયનો જો વાત કરવામાં આવે તો આ ઉપાય 7.5 વર્ષ સતત કરવાના હોય છે. શનિવારે સાયંકાળે સંધ્યાના સમયે જે હોય છે એ સમય એ વિશેષ પ્રભાવી હોય છે. સંધ્યાકાળથી 2 કલાકના સમયમાં શનિના દાન કરવા જોઈએ. શનિ એ કર્મનો દેવતા છે. તમે ખાલી જપ એના જપ કરો કે ખાલી તમે મંદિરમાં જઈને પૂજા કરી આવો બધું કરો, ઠીક છે, પણ વિશેષ છે કે તમે પ્રામાણિક રહો, અન્ય લોકોની સેવા કરો, જેટલું ઘસાવો એટલા ઘસાવો લોકો માટે, બરોબર છે. ભલે કોઈ આપણું લઈ ગયો તો કે ભલે લઈ ગયો, હા વ્યવહારી રીતે પ્રયત્ન કરી લેવાનો, પણ આ વાતનું ધ્યાન રાખવાનું છે. કોઈનું ખોટું ન કરવું, પ્રામાણિક રહેવાથી શનિ પ્રસન્ન રહે છે. 7:30 સારી જતી હોય છે, પણ સૌથી શ્રેષ્ઠ ઉપાય જો હોય 7:30નો તે છે હનુમાનજીની ઉપાસના. શનિવારે હનુમાન મંદિરે જવું, ત્યાં ભગવાનને તેલ સિંદૂર ચડાવવા, હનુમાન ચાલીસાનો પાઠ કરવો, અને જે તેલ સિંદૂર છે તેને તમે તિલક કરી શકો ચડાવેલું. આટલું નિયમિત કરવાથી તમને
શનિની પનોતી છે તેમાં રાહત રહી શકશે. જી, અનેક દર્શક મિત્ર જોડાયા છે. હિનાબેન છે. હિનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 20/1/81. જન્મ સમય? લુણાવાડા. સમય જણાવો. સમય રાત્રે 3:30. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એ પૂછવું છે કે શું મારા ભાગ્યમાં પુત્ર યોગ છે? 20 તારીખ છે કે 30 તારીખ છે? 20. ઓકે. હા જી. લગ્નના કેટલા વર્ષ થયા બેન? મારે તો 22 વર્ષ થઈ ગયા. હા, અને દીકરી છે? બે દીકરીઓ છે મારે. એ મારા દીકરા બરાબર જ છે, પણ આ તો જાણવું છે કે પુત્રયોગ છે નસીબમાં. જુઓ બેન, પહેલી વાત તો એ છે કે આ પ્રકારનો છે ને જવાબ અમે નથી આપતા, કારણ કે એક તો કાયદાની પણ વિરુદ્ધ છે અને એથિકલી પણ એવું નથી માનતા કે ભાઈ દીકરા દીકરી સમાન છે. ઈશ્વરને પ્રાર્થના કરવી કોઈ પણ કાર્ય માટે, આના માટે એમ કહી શકે કે આ કાર્યક્રમમાં માર્ગદર્શન અમે આપવાનું ટાળીએ છીએ, કારણ કે એવું માનીએ છીએ ઈશ્વરને પ્રાર્થના કરો, જે તમારા માટે યોગ્ય હશે, કર્મ અનુરૂપ છે, તે પ્રકારે જ આત્મા છે સ્વરૂપમાં આવે છે. આત્માનું કોઈ સ્વરૂપ હોતું નથી, એ તમારા કર્મ અનુસાર સ્ત્રી કે પુરુષનું સ્વરૂપ લઈને આવતા હોય છે અને તે જ પ્રકારની ગતિ હોય છે. માટે એ પ્રકારનું ઈશ્વરને પ્રાર્થના કરવી એ જ તમારા માટે આદર્શ રહેશે. જી જી. હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે ખાસ કહી શકાય કે દિવસ મજાનો છે કે નવા વસ્ત્રો આભૂષણોની પ્રાપ્તિ થાય, કંઈક ખરીદી કરી શકાય તેવું થાય, આજે કોઈ અગત્યનું કાર્ય પણ થઈ શકે જેનાથી તમને પ્રસન્નતા પ્રાપ્ત થાય. પણ જરૂરી વસ્તુ, કોઈ અગત્યની વસ્તુ હોય, મોંઘી વસ્તુ છે, એ કદાચ ગુમ થઈ શકે છે, માટે તેની સાચવણી આજે જરૂરી રહેશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ, ઉ. આજે તમારો પોતાનો ધંધો, રોજગાર, વ્યવસાય, વેપાર હશે તો તે બરાબર ચાલશે, પણ ક્યાંક ને ક્યાંક કોઈ રીતે ખર્ચા થઈ જશે અને તે તમને આજે તણાવ આપી શકે. બીજું, આજે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ વ્યક્તિની ઉશ્કેરણીમાં ન આવતા, કોઈ તમને ચડાવે, ઉશ્કેરે તો શાંતિ રાખજો, સંયમ રાખજો અને સમજણ રાખજો. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના વ્યક્તિઓ માટે આજે કોઈ નવા કરાર થઈ શકે, નવા કોઈ ડિસ્કશન્સ કરવાનો હોય, પ્લાનિંગ હોય, આયોજન થઈ શકે તમારું, તેવો દિવસ છે. આજે કોઈ ઓફર મળે તો પણ આજે સ્વીકારી શકાય. લેણા વસૂલીના પ્રયત્નો સફળ થાય, તમારે કોઈની પાસે પૈસા લેવાના હોય તો આજે પ્રયત્ન ચોક્કસ કરી લેજો. કોઈ લાંબી યાત્રા, ક્યાંક ટૂર પર જવાનું હોય તેનું પણ આજે જવાઈ શકાય, અથવા તો તેનું પ્લાનિંગ કે આયોજન પણ થઈ શકે તેમ છે. જી. હવે વાત કરી કર્કસી અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે વ્યવસાયમાં અનુકૂળ લાભ છે, એટલે ફોકસ ધ પ્રાયોરિટી પર રાખજો. હા, થોડુંક આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. યોગ, પ્રાણાયામ, કસરત છે તે તમને લાભદાયી રહેવાની છે. આજે જોખમ ન લેતા, જેટલા તમારી કેપેસિટી પ્રમાણેના કાર્ય હોય એટલા જ હાથ પર લઈ લેજો. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. રાજકીય સહયોગથી તમારા કાર્યો પૂર્ણ થઈ શકે, એટલે ગવર્મેન્ટનું રિલેટેડ કોઈ કાર્ય હોય, ગવર્મેન્ટનો કોઈ વ્યક્તિ હોય, તેના દ્વારા જો તમારું કોઈ કાર્ય કરવાનું હોય તો આજે પૂર્ણતા તરફ આગળ વધી શકે તેમ છે. શેર માર્કેટમાં આજે જોખમ ન લેવું તેવી ખાસ સલાહ છે, નહીં તો નુકસાન જઈ શકે એમ છે. નોકરિયાત વર્ગને આજે વિશેષ અનુકૂળ દિવસ રહી શકશે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ, અણ. આજે કાર્યોમાં ગતિ આવશે, એટલે તમને કંઈ એક્ટિવિટીમાં વૃદ્ધિ થાય તેવું બની શકે એવું છે. કાર્યનો બોજો વધી શકે એવું છે, પણ નિર્ણય લેવામાં આજે વિવેકનો ઉપયોગ કરીને આગળ વધજો. એમ કહેવાય છે ને કે હૃદયથી નહીં પણ મગજથી આજે કામ લેજો. હા, તમને કોઈ મદદ મળી શકે, કોઈ મોટી સમસ્યા હલ કરવી હોય અથવા ચાલતી હોય તમારા જીવનમાં, તો એના માટે કોઈ પ્રકારે સહાય કે મદદ મળી શકશે. હસીદભાઈ જોડાયેલા રહેશો આગળમાં બાકીની રાશિ રાશિ પર તમારી પાસેથી. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, નીલભાઈ છે. નીલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/4/89. ફરીથી જણાવો. 25/4/89.
જી જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 11:45. જન્મ સ્થળ અમલસર. કયું? અમલસર. નવસારી. જી પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? હા અમલસર. પ્રશ્ન જણાવો. પ્રશ્ન હા મારે મારે જાણવું છે વિદેશીઓ છે કે નહીં અને નોકરીમાં તકલીફ પડે છે, નોકરી મળશે કે મળતી નથી એના. વિદેશ તમારે નોકરી માટે જવું છે, સેટલ થવા જવું છે? સેટલ થવા માટે જવું છે, પણ નોકરી માટે જવું છે. હા જી હા જી સારું સારું જોઈ લે ભાઈ કે જી જણાવો શું કહેતા હતા બીજું. ઓકે સારું ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહે છે. કર્ક લગ્નની કુંડળી આવે છે ભાઈ તમારી, અને લગ્નનો સ્વામી છે પંચમ સ્થાનમાં છે, વૃશ્ચિક રાશિનો છે એટલે જે નીચેનો થાય છે એટલે લગ્ન થોડું વીક પડી રહ્યું છે. અત્યારે હાલ સૂર્ય દશા ચાલી રહી છે, સૂર્ય ઉચ્ચનો છે ભાઈ એટલે તકલીફ પડવી ન જોઈએ એવું બતાવે છે. હા શનિ મહારાજની સ્થિતિ જે છે તે તમને તકલીફ આપી રહી છે, કારણ કે જન્મના રાહુ પરથી શનિની તકલીફ, નિર્ણય કોઈ ખોટા લેવાઈ ગયા છે અથવા કોઈની ખોટી સલાહ મળી ગઈ છે તેવું બની શકે એવું અત્યારે આ કુંડળી દર્શાવી રહી છે. પણ આમ કહેવાય કે ઓક્ટોબર મહિના સુધી તમારા કર્મસ્થાનમાંથી ગુરુ રાહુની જે છે યુતિ ચાલી રહી એટલે કે ચંડાળ દોષ 30 ઓક્ટોબરથી રાહુ મહારાજ છે ખસી રહ્યા છે એટલે તમને એક ચેન્જીસ આવશે ત્યારબાદ ચોક્કસ આવશે. ત્યારથી મે મહિના સુધીનો સમય છે એ તમારો સારો સમય છે એટલે એની વિશેષ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વિદેશ બાબતની જો વાત કરવામાં આવે તો વિદેશ બાબતે એટલું મધ્યમ ફળ છે, એટલું એમ કહેવાય કે સ્ટ્રોંગ ગ્રહોના સંકેત મળી રહ્યા નથી એટલે બને તો અહીંયા જ પ્રયત્ન કરો એ વધારે સારું છે. કારણ કે સમય પણ અત્યારે એવું બતાવતું નથી કે વિદેશ બાબતે તમને અનુકૂળતા રહી શકે. હવે નોકરી બાબતે બે વસ્તુની ખાસ વાત કે તમે ઉપાય કરવામાં જરૂરી છે. પહેલાં પહેલી વસ્તુ કે ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરો, ગુરુગ્રહના જપ કરો અને દત્તબાવણીનો પાઠ કરો. આટલું તમે નિયમિત ચાલુ કરી દો અને પ્રાર્થના કરો તમારા કુળદેવીને. આ બે વસ્તુ આપ કરશો તો આપને નોકરી બાબતે અનુકૂળતા થઈ શકશે. મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7 નવેમ્બર 1955. જન્મ સમય જણાવો. જન્મ સમય રાત્રે 9:35. જન્મ સ્થળ સ્થળ છે દાહોદ પંચમહાલ જિલ્લામાં. પ્રશ્ન જણાવો. કારણ કે હું સારું ચાલી નથી, તો મારે શું ઉપાયો કરવા એના માટે? તારીખ ફરી કહેશો બેન? 7 નવેમ્બર 1955. 7 નવેમ્બર 1955 છે. શારીરિક અસરો જોવા મળતી હશે, પણ ઘણા બધા વ્યક્તિ એવા છે કે ઉંમર થાય તેમ છતાં પણ હેલ્ધી રહેતા હોય છે, ફિટનેસ જાળવતા હોય છે. કુંડી પર જો નજર નાખીએ તમારી તો તમારી જે રાશિ જે આવે છે તે કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને હાલ નાની પનોતી ચાલી રહી છે તો પનોતીના જે ઉપાય છે તે કરવા તમારા માટે જરૂરી છે, એ નિયમિત કરો. હાલ છેલ્લા કેટલાક સમયથી તમારા રોગસ્થાનમાં રાહુ ગુરુની યુતિ ચાલી રહી છે. શિવજીની ઉપાસના કરવી આપના માટે ખૂબ ફળદાયી રહેશે. મહામૃત્યુંજયના જપ કરાવો. બીજું ખાસ કે જ્યારે તકલીફો વધારે રહેતી હોય ત્યારે તમારા ઘરનું વાસ્તુ સૌથી પહેલાં ચેક કરાવો. વાસ્તુ દોષનું નિવારણ કરાવવું ખૂબ આવશ્યક છે. ઘરમાં જ્યારે સ્ત્રીઓને તકલીફ હોય ત્યારે ખાસ કરીને ઈશાન દિશા, અગ્નિ દિશા અને દક્ષિણ દિશા આ ત્રણ દિશામાં તકલીફો જોવા મળતી હોય છે. જ્યારે જ્યારે આવી તકલીફ હોય ત્યારે વાસ્તુ દોષ પહેલાં તમે ચેક કરાવો, એનું નિવારણ કરાવો. તમારા રસોડામાં અને અગ્નિ દિશામાં કોઈને કોઈ પ્રકારે તકલીફ હોઈ શકે એમ છે તો એ નિવારણ તમને મદદરૂપ થઈ શકશે. જી હવે વાત કરીએ તુલા વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકોના નામાક્ષર હોય છે ર અને ત. આજે વેપારમાં તમારા કામકાજમાં કોઈ પ્રસ્તાવ પ્રાપ્ત થાય, કોઈ ઓફર તમને મળી શકે તેવું છે અને એવું પણ બન્યા છે કે કોઈ મોટું કાર્ય કરવાની યોજનાઓ પણ થઈ શકે એવું છે.
આજે ખર્ચા થવાના છે સુખ સુવિધાની વસ્તુઓ લાવવા પર કે એના આયોજન પર ખર્ચા વ્યય થઈ શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય, જમીન મકાન બાબતે અનુકૂળતા છે, પ્રોપર્ટીના કામકાજમાં સફળતા છે, પણ સ્વાસ્થ્યમાં કંઈક નબળાઈ રહેશે. થોડુંક ધ્યાન આપી દેજો, ગજા બહારનું કામ ન કરતા અને ખાસ આજના દિવસે કોઈ પણ કાર્યમાં અન્યના વિશ્વાસે ન રહેતા પોતાની જાત ઉપર જ મુસ્તાક રહેવાનું છે. ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજે બૌદ્ધિક કાર્યો સફળ થશે, એટલે જે આયોજન પ્લાનિંગના કામ હોય શક્ય છે. આજે પ્રબુદ્ધ વ્યક્તિનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું છે અને થોડુંક આરોગ્ય બાબતે ચિંતા થઈ શકે, આરોગ્ય ખરાબ થવાની સંભાવના છે. હવે વાત કરીએ મકર કુંભ મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ, ધંધો વ્યવસાય આજે ઠીક ચાલશે, નિયમિતતા રહેશે. આજે વ્યસ્તતા રહેવા છે, કોઈ ને કોઈ રીતે તમે આજે વ્યસ્ત રહેવાના છો, વાતનું ધ્યાન રાખજો. અને અંતે એવું પણ બની શકે કે તેના કારણે થાક અને નબળાઈનો અનુભવ થાય, માટે થોડો બ્રેક લેતા રહેજો, થોડાક યોગ પ્રાણાયામ પણ વચ્ચે વચ્ચે કરતા રહેજો. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને ષ. કાર્યસિદ્ધિ છે આજે અને કાર્ય સફળ થવાથી તમને પ્રસન્નતા પણ પ્રાપ્ત થવા જઈ રહી છે. આવકમાં કોઈને કોઈ રીતે વૃદ્ધિ થાય તેવું બની શકે અને સામાજિક કાર્ય, જાહેર કાર્યમાં સેવાના કાર્યો કરવાની પણ આજે કોઈને કોઈ રીતે તક મળી શકે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે જોખમ કે જામીનગીરીના કામમાં સાચવવાનું છે, બને તો ટાળવાનો જ પ્રયત્ન કરજો, ચેક કરજો, નહીં તો ફસાઈ જવાય. વિવાદથી આજે દૂર રહેવાની તમને સલાહ છે અને ખાસ એવું પણ થઈ શકે કે જરૂરી વસ્તુ સમય પર ન મળે, ન થાય તો થોડો તણાવ થઈ શકે, માટે થોડુંક સમયનું અને ઉર્જાનું આગોતરું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી થાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદર્પણમાં આજે બસ આટલું જ, મને રજા આપશો.